સાથે બુથા અને સમાચારમાં આવે સૌ પ્રથમ વાત જુડાની દિશાની વાવાઝોડું બીપોર જોય અંગે સૌથી મોટા સમાચાર વાવાઝોડું પોરબંદરથી સત્સો કિલોમીટર દૂર છે વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થવાનું અનુમાન છે ચોવીસ કલાકથી વાવાઝોડાની દિશા ગુજરાત તરફ હજુ પણ વાવાઝોડાનો ટ્રેક બદલાઈ શકે છે ત્રણ દિવસ બાદ બતાવી શકે છે વાવાઝોડાની દિશા જ્યારે છ કલાકમાં પ્રતિ કલાક સાત કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું ગુજરાતને પણ સ્પર્શી શકે છે અને બની શકે છે કડું દૂરથી પણ પસાર થાય અથવા તો સીધી લીટીમાં જ તે પસાર થઈ શકે છે આ ત્રણ આવશ્યકતા છે ચોવીસ કલાકની દિશા ગુજરાત તરફ છે તો વાવાઝોડા નું ટ્રેક શું રહેશે જો તેના પર નજર કરીએ આ જે સીધી લીટી છે ત્યાં આજે લાલ લાઈન દેખાઈ રહી છે ત્યાંથી પણ સીધું પસાર થઈ શકે છે વાવાઝોડું હાલ અત્યારે પોરબંદર થી છસો કિલોમીટર દૂર છે એટલે કે ગુજરાત તરફ પણ વાવાઝોડું ફંટાઈ શકે છે અને ત્રીજી શક્ય આપણે જોઈ રહ્યા છીએ કે જે સીધી લાઇન છે ત્યાં વાવાઝોડું જઈ શકે છે અથવા તો જે અન્ય જગ્યા છે ત્યાં વાવાઝોડાની તેની દિશા બતલાઈ શકે છે વાવાઝોડું બની શકે છે પરંતુ દૂરથી પણ વાવાઝોડું પસાર થઈ શકે છે પોરબંદર થી અત્યારે વાવાઝોડું છસો કિલોમીટર દૂર છે ત્યારે ત્રણ દિશા વાવાઝોડાની કે તે સીધું જઈ શકે છે ગુજરાત તરફ ફંટાઈ શકે છે અથવા તો અન્ય દિશામાંથી પણ પસાર થઈ શકે છે જ્યારે હાલ અત્યારે પોરબંદર થી છસો કિલોમીટર વાવાઝોડું દૂર છે તો પોરબંદરથી હાલ અત્યારે છસો કિલોમીટર વાવાઝોડું દૂર છે ત્રણ દિશામાં વાવાઝોડું ફંટાઈ શકે છે વાવાઝોડું ગુજરાત પાસેથી પસાર થવાનું અનુમાન છે જ્યારે વાવાઝોડાની હાલની અપડેટ જોઈએ તો તમામ હાલ અત્યારે ભયજનક બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે એનડીઆરએફની ટીમ પણ તૈયત છે પૂર્વદર ગીર સોમનાથ વલસાડમાં એનડીઆરએફ ની ટીમ તૈનાત છે વાવાઝોડું હાલ અત્યારે ગુજરાતથી માત્ર છસો કિલોમીટર દૂર છે વાવાઝોડાની પળે પલની ન્યૂઝ ન્યુઝીન ગુજરાતી તમામ દર્શકોને આપી રહ્યું છે ત્યારે હાલની અપડેટ વાવાઝોડાની જોઈએ તો હાલ અત્યારે એસડીઆરએફની એક ટીમ કચ્છ મોકલી દેવામાં આવી છે તે ઉપરાંત એનડીઆરએફ અને ની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવે છે તમામ દરિયા કિનારા ઉપર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવે છે દર કલાકે સાત કિલોમીટરની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે ત્યારે દરિયા કિનારે લોકોને ન જવા માટે સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે ની એક ટીમ કચ્છ પણ મોકલી દેવામાં આવી છે ગુજરાતના દરિયા નજીકથી પણ વાવાઝોડું પસાર થઈ શકે છે દ્વારકાના એકવીસ ટાપુ ઉપર પણ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે વાવાઝોડા બીપર જોઈ અંગે સૌથી મોટા સમાચાર વાવાઝોડું યમન પાકિસ્તાન તરફ ફંટાવાની સંભાવના છે સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી મહત્ત્વની બેઠક જ્યારે રિલીફ કમિશનર સાથે વાવાઝોડા અંગે બેઠક કરવામાં આવી તમામ કલેક્ટર એનડીઆરએફ એસડીઆરએફ મુખ્ય સચિવ હાજર રહ્યા હતા રિલીફ કમિશનરે રજૂ કર્યું છે પ્રેઝન્ટેશન જ્યારે આ પ્રેઝન્ટેશન મુજબ વાવાઝોડું ગુજરાતને ટકરાવવાની શક્યતા ઓછી છે તેજ પવન ફૂંકાઈ શકે છે જ્યારે માછીમારોને દરિયો ન ખેડવા પણ તાકીદ કરવામાં આવી છે કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર માટે સીએમએ સૂચના આપી છે બીપોર જોઈ વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે પોરબંદર ગીર સોમનાથ વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે ગીર સોમનાથમાં પણ વાવાઝોડું નજીક આવી રહ્યું છે તેમ તેમ દરિયામાં કરંટ પણ વધી રહ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓના મથક પર કંટ્રોલ કાર્યરત હાલ છે અમે કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે આ ઉપરાંત લાઇન ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ જેમાં સિંચાઈ વિભાગ માર્ગ અને મકાન વિભાગ ફિશરીઝ વિભાગ એમને પણ અમે જરૂરી સૂચનાઓ આપી અને સતત જિલ્લા કક્ષાના કલેક્ટર કાર્ય કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમના સંપર્કમાં રહેવાની સૂચના આપી છે દીપોર જોઈ નામનું વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને તેમ તેમ ગુજરાતનો દરિયો છે તે ગાંડોતુળ બની રહ્યો છે ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાનો આ દરિયા કિનારો છે અને દરિયા કિનારામાં હાલ ભારે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે સ્વાભાવિક છે કે વહેલી સવારે હાલ દરિયાની અંદર ઓટનો સમય હોય છે એટલે કે દરિયામાં જે પવન જે પાણી હોય છે તે પાણી દરિયાના કિનારાથી દૂર હોતું હોય છે પરંતુ તેમ છતાં પણ દરિયાની અંદર પાંચથી સાત ફૂટ જેટલા ઊંચા મોજા છે તે ઉછળી રહ્યા છે અને જેમ જેમ સાંજ પડતી જશે તેમ તેમ દરિયો છે તે ભરતી થશે એટલે કે દરિયાનું પાણી છે તે કિનારા તરફ આવશે અને તેમ તેમ દરિયો પોતાનું રૂદ્રસો છે તે પણ ધારણ કરી શકે એક પ્રકારે કહી શકાય કે જે પ્રમાણે નામનું છે તે દરિયા કિનારે આગળ વધી રહ્યું છે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા તંત્ર છે કે જેમણે પણ પોતાની તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લીધી છે ખાસ કરીને દરિયા કિનારે વસતા જે લોકો હોય છે તેઓને કઈ રીતે ક્યાં સ્થળાંતર કરવા જરૂર પડે તો કઈ જગ્યાએ રાખવા તે તમામ પ્રકારની તૈયારીઓ છે તે કરી દીધી છે તો તમામ જે તાલુકા મથકો છે ત્યાં

દમણના દરિયા કિનારે ત્રણ દિવસથી બે નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે આ સાથે જ માછીમારોને પણ દરિયામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે દમણની સાથે વલસાડના તિથલનો દરિયો આજથી ચૌદ તારીખ સુધી પર્યટકો માટે બંધ કરવામાં આવ્યો છે અને અઠયાવીસ જેટલા વલસાડના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બિપોર જોઈને લઈ અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે દમણ પ્રશાસન સાથે વલસાડ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ જોવા મળ્યું હતું વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંપ્રદેશ પ્રદેશ પણ પ્રશાસન સતર્ક છે અત્યારે અત્યારે જે દ્રશ્ય દ્રશ્ય જોઈ રહ્યા છો દમણના દમણના દરિયાના છે છે દરિયામાં હળવો કરંટ જોવા મળી રહ્યો છે જોકે આગામી સમયમાં દરિયામાં ઊંચા મોજા ઉછરે સાથે સાથે પવનની ગતિ પણ વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આપણે જણાવી દઈએ કે વલસાડના બાજુમાં આવેલા દમણના દરિયા કિનારે છેલ્લા ત્રણ દિવસથી બે નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે માછીમારોને છે દરિયો ન ખેડવાની સૂચન કરવામાં આવે છે પરિણામે દમણના દરિયા કિનારે બોટો લંગારી દેવામાં આવેલી છે આ રીતે વલસાડ દમણની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે આવેલા અઠ્યાવીસ ગામના લોકોને સતર્ક કરવામાં આવે છે અને સાથે જ સંબંધિત વિભાગના અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે પરિસ્થિતિને જોતા છે દમણના દરિયાના અંદર પ્રશાસન સતર્ક છે પરંતુ વલસાડ જિલ્લાના દરિયા કિનારે છે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવનાર છે આમ આગામી સમયમાં કોઈ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી સંઘ પ્રદેશ દમણ ઉપરાંત છે ભરતસિંહ ન્યૂઝ એટીન ગુજરાતી દમણ બેપોરજી વાવાઝોડાની અસર વચ્ચે કચ્છનો માંડવી બીચ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે આગામી ચાર દિવસ સુધી આ બીચ પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે બીચના માર્ગ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે દરિયા કિનારા પર ખાવા પીવાની દુકાનો ધરાવતા વેપારીઓને કિનારા પરથી સ્થળાંતર કરવા કહેવાયું છે

આ વાવાઝોડું જે છે એ પ્રચંડ રૂપ ધારણ કરી શકે તેમ છે અને આ વાવાઝોડું જે છે એ સમુદ્રમાં તો બસો વીસ કિલોમીટર પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં લગભગ સિત્તેરથી થી એસી કે તેથી વધુ કિલો પ્રતિ કલાકનો કિલોમીટરનો પવન ફૂંકાવાની શક્યતા રહે છે સાથે સાથે વરસાદ થવાની પણ શક્યતા રહે છે ઉપરાંત તેના પોરબંદર તેમજ લગભગ સોમનાથ વેરાવળ દીવ ભાવનગર આખો દક્ષિણ કોચ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગો વલસાડના ભાગો આ ભાગોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે અત્યારે જે વલસાડમાં જે દરિયામાં જે હળવા પ્રકારના મોજા ઉછળી રહ્યા છે તે મોજામાં દરિયો ભારે ઘુંગવતો રહેશે અને તિથલ તેમજ દક્ષિણ વલસાડ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ દરિયો ભારે ભારે છે અને આ દરિયો જે છે એ આ વાવાઝોડાની જે અસર ઘણી મોટી હોવાથી આખો દરિયો જે છે એ ખળભળી ખળભળી ઉઠે કે તોફાની બનશે અને જેના લીધે લગભગ તકેદારીના પગલા લેવા માટે હવામાન ખાતું કે તે પ્રમાણે યોગ્ય રહેવું ઈચ્છ રહે કારણ કે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોઈએ તો મૃક્ષિશ નક્ષત્રમાં આ વાવાઝોડું થયું છે અને મૃક્ષિશ નક્ષત્રમાં દરિયામાં પવનોની ફેરબદલી થતી હોય છે જે જેના કારણે પણ દરિયો વધારે તોફાની બનતો હોય છે ઉપરાંત વાવાઝોડાની પણ અસર છે કારણ કે દરિયાનું તાપમાન ઉપરનું કન્વર્ઝન અને હવાના દબાણને ઊભા થતા ઊભા થતા જે હલકા દબાણના પચાવો આ કારણે વાવાઝોડું સક્રિય થતું હોય છે અને આ વખતે વાવાઝોડું ઓમાન તરફ ખસવાની શક્યતા હતી પણ જ્યારે વાવાઝોડું આવે ત્યારે ઓમાન તરફથી માટે જોર છે પણ આ વખતે બંગાળના ઉપસાગરમાં પણ એક હળવા ચક્રવાતી વિશિષ્ટ સ્થિતિ ઉભી થાય છે જેના કારણે જે ભેજ છે બંગાળના ઉપસાગરનો તે લગભગ પૂર્વ ભારત તરફ ખેંચાઈ જાય છે અને જેના કારણે મારા અનુમાન મુજબ આ વાવાઝોડું જે છે ઓમાનના બધે લગભગ ગુજરાતના કોષ નજીકમાં આવી રહ્યો એવો સંભવ છે પરંતુ આ વાવાઝોડાની અસર ભારે થશે એટલે હવામાન ખાતાના નિર્દેશો અનુસાર યોગ્ય રીતે રહેવું જોઈએ અને આ વાવાઝોડાની અસર માત્ર એક કોસ્ટલ એરિયામાં નહીં ઉપરાંત લગભગ કચ્છના ભાગો અને દખૌ ભાગો તેમજ ત્યાંથી છેક રાજસ્થાનના ભાગો અને છેક ઉત્તર પ્રદેશના ભાગો તેમજ ઉત્તર મધ્યના પૂર્વ ગુજરાતના ભાગો દેશના મધ્ય ભાગોમાં પણ વરસાદ વરસાદ થવાની શક્યતા પંદરમાં અને જ્યારે આ વાવાઝોડું જે છે તે સમુદ્રમાં જ્યારે વાવાઝોડું ફૂંકાતું હોય છે ત્યારે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો તેની અસર લગભગ એક હજાર વાળીના વિસ્તારમાં થતી હોય છે એટલે રાજ્યના અંદરના ભાગોમાં પણ પવન ફૂંકાશે એટલે આ પવન કોષ્ટરિયામાં તો ફૂંકાશે પણ ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો અને અન્ય અન્ય ગુજરાતના ભાગોમાં જોવા જઈએ તો આહવાંક વલસાડ સુરત નવસારી સુરત ઉપરાંત ભરૂચ અને ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં તો પવન લગભગ સંભવિત આગળના પવનનો અંદાજ મૂકીએ તો પાંત્રીસ ચાલીસ કે પિસ્તાળીસ કિલોમીટર જેવા આંચકાના પવન ફૂંકાવાની શક્યતા છે પંદરમી જૂને આ પવનનું જોર વધશે અને આ પવનનો જે નીર નિરંતર ચોમાસું છે તેની ખેંચી લાવવા માટે સમર્થ રહેશે છે ત્યારબાદ જે આ વરસાદ જે છે એ લગભગ પશ્ચિમના ભાગમાં તો વાદળ લાવશે રાજસ્થાનના ભાગમાં લાવશે ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગો તો વાવણી થશે અને કેટલાક ભાગમાં જે કોસ્ટલ તો ઘણી વખત ભારે વરસાદ તો કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે મુંબઈ મહારાષ્ટ્ર અને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે દમણ અને ગોવામાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને આ વરસાદ જે છે લગભગ સમુદ્રના કોસ્ટલ એરિયામાં રહેવાની શક્યતા રહે છે પણ આ વરસાદના કારણે અને આ સાયકોની રેન્જના કારણે અને ચોમાસું ત્યાર પછી ચોમાસું લગભગ સત્તરથી હજારથી ઓગણીસ જૂનમાં ચોમાસુ વરસાદ આવવાની શક્યતા રહે છે ચોમાસો વરસાદ આવવાની શક્યતા છે એટલે સાયકોલોજીને લઈ અને ચોમાસું આ બંને વરસાદ જાણે ભેગા થઈ ગયા હોય તેમ જણાશે છે વચ્ચે પચીત આઠ દસ દિવસનો ગાળો પડે તેવી શક્યતા રહે છે અને એકવીસમી જૂને પણ બંગાળના ઉપસાગરમાં એક હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા રહે છે પહેલી જુલાઈએ પણ હવાનું હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે એટલે ત્યાર પછીનો સ્પેર લગભગ હવાના દબાણ ઊભા થાય છે બંગાળના ઉપસાગરમાં પચીત બાવીસ ચોવીસ જુલાઈ કે બાવીસ ત્રેવીસ ચોવીસ જૂન કે પચીસ જૂનથી લગભગ આઠમી જુલાઈ સુધી એ બીજો સ્વેર આવી શકવાની શક્યતા રહે છે અને જુલાઈ મહિનામાં પણ સારો વરસાદ આવવાની શક્યતા હોય છે પણ આ વખતનું ચોમાસું મૂષબરણ ભરેલું રહે છે કારણ કે ગંગા જમનાના મેદાનો ચપ્યા નથી એટલે જે વરસાદનું જે માત્રા જે છે અને બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં આવતા વાહનો તેમાં કંઈક ભાજગ રહેશે એટલે વરસાદ અનિયમિત રહેવાની શક્યતા રહે છે એટલે જોઈએ જ્યારે શરૂઆતમાં વરસાદ રહે આઠમી ઓગસ્ટ પછી થોડુંક વરસાદનું જોર ઘટશે પણ ઓગસ્ટ મહિનામાં ગરમી વધારે છે એટલે વચ્ચે પેત વ્યવસ્થા પણ કરવું સારું રહે અને અગાઉમાં જે વૃક્ષ નક્ષત્રમાં વરસાદ આવતો હોય છે તેમાં રોગ જીવાતનું પ્રમાણ વધતું હોય છે એટલે રોગ જીવાત તો પાક સંરક્ષણના પગલા લેવા સારા કારણ કે આ વખતે જીવાતો વધતી હોય છે અને જે ઇંગલું ઇંગલું ઇયળ કોશે ફૂદું એટલે આ કોશેટા જે શેરડાપાડામાં છે એમાંથી ફૂદા બનશે પછી એમાંથી ઈંડા ઈંડા અને ઈયર આ ઉપદ્રવ વધી જશે એટલે પહેલા જે વરસાદ જે છે એમાં રોગ જીવાત આવશે ઉંદરની પણ ધાસતી રહેશે જ્યારે આદ્ર નક્ષત્રમાં વરસાદ થાય લગભગ ચોવીસ તારીખ કે પચીસ તારીખે જ્યારે થાય ત્યારે આદ્રાનો વરસાદ સારો આદ્રનો વરસાદ સારો ગણાય છે જી ચોમાસા વાવાઝોડાને કારણે જે વરસાદ આવશે તો તેમાં ઘણી જગ્યા ઉપર વાવણીલાયક વરસાદ રહેશે ને અમુક જગ્યા ઉપર અતિ ભારે વરસાદ રહેશે તો તેવા કયા જિલ્લાઓ છે કે જ્યાં વાવણીલાયક વરસાદ રહેશે અને એવા કયા શહેરો રહેશે કે જ્યાં અતિભારે વરસાદ થશે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે અતિભારે વરસાદ રહેવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં પણ ભારે વરસાદ રહેવાની શક્યતા રહે છે એટલે આ જે વરસાદ જે છે એનું જોર તો લગભગ કાઠા વિસ્તારમાં ભારે રહેશે જ્યારે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં જે વરસાદ જે છે એ વરસાદની સ્થિતિ લગભગ ત્રણ ઇંચ કર વધારે રહેશે ત્યાં લગભગ મધ્યમથી થોડો સારો વરસાદ થવાની શક્યતા રહેશે એટલે રાજ્યના મહદ ભાગોમાં વરસાદ તો વાવણી લાયક થવાની શક્યતા રહે છે પણ આ વરસાદ જે છે વૃક્ષ નક્ષત્રમાં એની વાવણી કરવાથી રોગ જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે જી એ તો આપે જે રીતે જણાવ્યું કે જુલાઈમાં પણ બંગાળમાં એક લો પ્રેશર સક્રિય થશે તો ચોમાસા પર તેની કોઈ અસર શકે છે ખરી લો પ્રેશર એક માસમાં બે લો પ્રેશર થાય અને આ લો પ્રેશરો બંગાળના ઉપસાગરમાંથી આવે અરબસાગર માંથી આવે અને બંગાળના ઉપસાગર બીજી શાખા બ્રહ્મદેશ તરફ જાય અને એક શાખા જે એનો માર્ગ લગભગ ગંગાધેરના મેદાનોમાં થઈને વચ્ચે આવે અરબ સાગરની શાખા સક્રિય થાય બંને વચ્ચે ખાંચો ન પડે અને વાદળનો જમાવડો લઈને આવે ત્યારે સારો વરસાદ આવી શકે બાકી એક શાખા સક્રિય થાય અને ગુજરાત સુધી ના પહોંચે તો ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ વખતે એકવીસમી જૂને અને પહેલી જુલાઈએ સાગરની શાખા જે છે એ શાખા ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ લાવી શકે પરંતુ વરસાદ અનિયમિત રહેવાની શક્યતા છે અને આ જે ચોમાસું છે એ મોસમ મોસમ વૈજ્ઞાનિકો માટે પણ કંઈક નવા પ્રકારનું રહેવાની સંભાવના રહેશે જી જી અંબાલાલજી તો જે રીતે એક જૂને કેરળમાં ચોમાસુ બેસી જતું હોય છે પરંતુ આ વખતે આઠ જૂને કેરળમાં ચોમાસુ બેસ્યું છે તો ગુજરાતમાં ચોમાસુ ક્યારે વિધિવત રીતે બેસી શકે છે આપનું શું અનુમાન છે ગુજરાતમાં આઠમી જૂને ચોમાસું બેઠું છે બરાબર લેટ ચોમાસું છે એ મોડું પડ્યું છે પરંતુ જે ચોમાસું સત્તર જૂન કે ઘણી વખત મોડું બેઠેલું છે ત્યારે આ વખતે ચોમાસા ઉપર તેની અસર થયેલી હોય છે અને ગ્રાઉન્ડ કન્ડિશન અસરની સ્થિતિ સર્જાઈ હોય છે ઘણી વખત બહુ વહેલું ચોમાસું આવે તો પણ અસરની સ્થિતિ સર્જાતી હોય છે પણ આ ચોમાસામાં આ વખતે વારંવાર જે એપ્રિલ મહિનો જે જેના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં બરફ ન પડવો જોઈએ ભારે અને મે મહિનો હોટ ગરમ રહેવો જોઈએ તે સ્થિતિ રહી જ નથી ગંગાજમના મેદાનો ચપાતી ચપ્યા નથી એટલે નિરનિરંકર જે વાયુના પ્રવાહો જે છે તેમાં કંઈક ભાંજગર થતી હશે છતાં હિંદ મહાસાગરનું વાતાવરણ સાનુકૂળ છે એટલે વરસાદ થશે પણ આ વરસાદનો જે સ્પેલ છે એ અનિયમિત રહેવાની શક્યતા છે જી

દબાણ વધી જતું હોય છે અને પછી જ્યારે મીળીબારમાં હવા ભેજવાળી થાય ત્યારે દબાણ યોગ્ય થતું હોય છે એક હજાર એકથી એક હજાર ત્રણ બાર વચ્ચે હવાનું દબાણ હોય અને મલિયા જળમાં એક હજાર દસ હવાના મીળીબારનું દબાણ હોય તો આવું ચોમાસું યોગ્ય ગણાય અને બંને શાખા તરફથી જે વાયુના પ્રવાહો યોગ્ય ફરકકા લઈને આવતા હોય ત્યારે ગણાય પણ આ ફરકકામાં ભાજગ થવાની શક્યતા રહે છે એટલે વરસાદ અનિયમિત રહેશે કારણ કે જે નિયમિત જે ગરમી ગરમી ગતિવિધિ થવી જોઈએ તે આ વખતે થઈ નથી એવું મારું માનવું છે જી તો જે રીતે આ વખતે આપ જે રીતે જણાવી રહ્યા છો કે ગરમીની જે ગતિવિધિઓ છે તે નથી થઈ હવામાન વિભાગનું પણ કહેવું છે કે ગુજરાતનું ચોમાસું સામાન્ય રહેશે તો આપના માટે શું લાગે છે કે એવા કોઈ જિલ્લા ખરી કે જ્યાં વરસાદ નહીવત થાય નહીવત વરસાદ થાય એમ નહીં આ વરસાદનો પહેલા છે ગરમી પડી અને વરસાદ આવી ગયો તો નિયમિત જે વરસાદ આવતો હતો એમાં માગર રહેશે પણ ખાસ કરીને ક્યારેક રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં થોડો વરસાદ ઓછો રહેવાની શક્યતા રહે છે કદાચ મધ્ય ગુજરાતમાં સારો વરસાદ થશે ઉત્તર ગુજરાતના કોઈ કોઈ ભાગમાં થોડો સ્પેલ ઓછો રહેવાની શક્યતા રહે છે એટલે આ વરસાદ જે છે એ ગુજરાતના અન્ય ભાગમાં છે પણ વરસાદ ભલે ઓછો થાય પીળીઓએ સ્પેર જે એનું વરસાદનું વસણ છે એ યોગ્ય રહેવું જોઈએ પરંતુ આ વખતે લગભગ વ્યવસ્થા પણ વચ્ચે ચોમાસા કર્યું તો સારું રહેશે તો વરસાદ પણ હવાના કરના કારણે આવશે એટલે જો આ સ્પેર કેવા છે અને ખેડૂતો કેવી રીતે વ્યવસ્થાપન કરે છે તેના પર મુખ્ય આધાર રહેશે જી જી આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર તો જે રીતે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ આપણી સાથે જોડાયા હતા અને તેઓએ જણાવ્યું કે જો વાવાઝોડું ગુજરાત તરફ ફંટાય છે તો તેની અસર જે તે દરિયા કિનારાના વિસ્તાર છે ત્યાં પણ જોવા મળશે તો સમાચાર હાલ અત્યારે બસ આટલું જ તમામ સમાચાર માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર